ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારતીય જનસંઘના સ્થાપકો પૈકીના એક, ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને પ્રથમ પ્રમુખ આદરણીય પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના નિધનથી સમગ્ર દેશને, સમગ્ર ભારતીય જનતા પાર્ટીને અને ભારતવાસીઓના દિલમાં એક ન પૂરી શકાય એવી ખોટ પડી છે. એક યુગ સમાપ્ત થઈ ગયો હોય એવું જણાય છે. પરમ પૂજ્ય આદરણીય અટલ બિહારી વાજપેયીજી એક એવા ઉર્મિશીલ વ્યક્તિ હતા, એક એવા લાગણીશીલ વ્યક્તિ હતા, એક એવા પ્રખર રાજપુરુષ હતા કે જેમણે ન માત્ર કાર્યકર્તાઓના, સમગ્ર દેશવાસીઓના દિલ જીત્યા હતા, અને એટલી હદ સુધી કે તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવે એમને કાશ્મીર અંગે યુનોની અંદર, એ વિપક્ષના નેતા હોવા છતાં કાશ્મીરની અંદર ભારતનો પક્ષ મૂકવા માટે થઈને એમની પસંદગી કરેલી હતી. કારણ કે એમનો રાષ્ટ્રપ્રેમ એક ગજબનો હતો. એમની ઉર્મિશીલતાની જો વાત કરીએ તો એમની જે 51 કવિતાઓ એક પુસ્તક છે, મેરી 51 કવિતાએ, એના પરથી જણાય છે. અને એમના રાષ્ટ્રપ્રેમની વાત કરીએ તો યે દેશ કોઈ જમીન કા ટુકડા નહીં, એ જીતા જાગતા સાક્ષાત રાષ્ટ્ર પુરુષ હૈ, એમ કહી અને સમગ્ર ભારતના રાજ્યોને જે રીતે બિરદાવે છે એવી ભાગ્યે જ કોઈ કરી શકે. આવા પ્રખર રાજપુરુષ શ્રી અટલ બિહારી વાજપેયીજીનો મોરબી સાથેનો એક ઘનિષ્ઠ નાતો રહ્યો છે. મોરબીમાં અમારી ઘરે તેઓ 2 વખત આવેલા. 1973માં ભારતીય જનસંઘની પ્રથમ નગરપાલિકા મોરબીમાં બની અને મારા પપ્પા સ્વર્ગસ્થ માનંદભાઈ જેસ્વાણી નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારે પ્રથમ વખત, અને 1975માં જ્યારે મારા પપ્પા વિધાનસભાની ચૂંટણી લડેલા ત્યારે બંને વખતે તેઓ અમારી ઘરે આવેલા. અને 1979માં જ્યારે મોરબીની અંદર એક પ્રખર બહુ જ મોટી એક જળપ્રલય થયો, એક નેચરલ કેલેમિટી આવી, એ કેલેમિટીમાં તેઓ વિદેશ પ્રધાન હતા પણ છતાં પરિસ્થિતિનો કયાસ લેવા માટે તેઓ મોરબી આવેલા. અને ત્યારે એમણે એક સંક્ષિપ્ત ભાષણ મોરબીના નગર દરવાજા ચોકમાં આપેલું. એમના પ્રવચનની શરૂઆત જો અક્ષરશ કહું તો યહ મનુષ્ય ઓર પ્રકૃતિ કા સંઘર્ષ સદીઓ સે ચલા આતા હૈ, મનુષ્ય કો જબ ભી એસા લગતા હૈ કે ઉસને પ્રકૃતિ પર વિજય પા લી હૈ, તબ પ્રકૃતિ ઉસે એસા ચમત્કાર દિખાતી હૈ કે મનુષ્ય તિનકા તિનકા બન જાતા હૈ. આવા ભલે એમની વિદાય અલબત્ત થઈ છે, વસમી વિદાય છે, પણ તેઓ હંમેશા અમર રહેશે કાર્યકર્તાઓના દિલમાં, સમગ્ર દેશવાસીઓના દિલમાં. એમણે જેટલો પ્રેમ મેળવ્યો છે શાયદ કોઈ એવો રાજપુરુષ હશે જેમણે આવો સમગ્ર પ્રજાનો, સમગ્ર ભારતવાસીઓનો, સમગ્ર દુનિયાવાસીઓમાં પણ દિલ જીત્યા હશે, પ્રેમ જીત્યા હશે. વાજપેયીજી આપ અમર છો, હંમેશા અમારા દિલમાં, અમારામાં આપ હંમેશા અમર છો.